हेलो विद्यार्थी मित्रों, नमस्ते। आ वीडियो अंदर आपणे वात करीए तो अविभाज्य अवयवनी रीते घनमूळ केवी रीते मेळवुं, के अविभाज्य अवयवनी अवयवीकरणनी रीते ज्यारे पण आपणे घनमूळ शोधवानुं के बाळको, त्यारे जे रकम आपने आपेली हशे ए केवी हशे बाळको, तो पूर्ण घन रकम जोवा मळशे, એટલે હંમેશા એનું ઘનમૂળ નીકળતું જશે। તો એવા દાખલા વિશેની ચર્ચા બાળકો આપણે આમાં કરીશું। જોવામાં આવે તો ઉદાહરણ નંબર 6, રકમ આપેલી છે 8000 અને 8000 નું હંમેશા ઘનમૂળ નીકળતું જશે। તો એ 8000 નું મારે ઘનમૂળ ગોતવું હોય તો શું મળે? તો અત્યારે આપણે સામાન્ય રીતે જોવામાં આવે તો ખ્યાલ આવે કે 3 મીંડા હોય તો જવાબ આવે એમાં 1 મીંડું આવે, 8 નું ઘનમૂળ 2 થાય એટલે જવાબ 20 આવશે, ખ્યાલ છે। પણ 3 માર્કના દાખલામાં આપણે એની ગણતરી પણ દર્શાવી પડશે। તો એ ગણતરી દર્શાવવા માટે 8000 ને મારા અવિભાજ્ય અવયવની રીતે ઘનમૂળ ગોતવું હોય તો પહેલા એના અવિભાજ્ય અવયવો પાડવા પડશે। તો સૌથી પહેલી કીધે આપણે એના અવિભાજ્ય અવયવો પાડી, તો 8000 ના અવિભાજ્ય અવયવો તો 0 હોવાથી 2 વડે ભાગાલ છે, 4 × 8 એટલે 3 મીંડા, એને ડાયરેક્ટ આપણે શું કરી શકીએ, અડધા કરી શકીએ। 0 હોવાથી આમાં પણ 2 વડે ભાગાલે કેટલા થઈ જશે બાળકો? તો 2000। હજી 2 વડે ભાગાલે તો કેટલા થઈ જશે? 1000। 0 હોવાથી 2 વડે ભાગાલે તો કેટલા થઈ જાય બાળકો? 500। 2 વડે ભાગવાથી એના અડધા કેટલા થાય? તો 250। આના અડધા કરવામાં આવે તો 125। ત્યારબાદ હવે 2 વડે ભાગ હાલતો નથી તો 3 વડે હલે જોઈ લો, 5, 6, 7 અને 8, 8 3 ના ઘડિયામાં ન મળે તો ડાયરેક્ટ 5 વડે ભાગ આપવામાં આવે તો 25 × 5 = 125, 5 × 5 = 25 અને 5 × 1 = 5 ફરજિયાત। પણ એમાં જો બાળકો 3 3 ની જોડ થઈ જશે, 3 3 અને 3, એટલે કોઈ જોડામાં ખૂટતી હોય અંદર આપણે ગુણવા કે ભાગવા પડતા નથી। તો અહીંયા જોવામાં આવે કે તેથી 8000 ના અવિભાજ્ય અવયવો કયા પડે છે? તો બગડા લખી આપણે 6 વખત મને 3 વખત 5 અને જોડને બનાવવામાં આવે તો 2 2 ની જોડ, આ 5 5 ની જોડ, તો અહીંયા કેવા અવયવો પડ્યા? તો અવિભાજ્ય અવયવો। તો બરાબર ની નીચે બરાબર, અને મારે ઘાત સ્વરૂપે બાળકો લખવા હોય તો કઈ રીતે લખી શકાય? તો આપને ખબર છે 2 ની 3 ઘાત, કારણ કે ફરજિયાત આપણે 3 3 ના જૂથ બનાવી તો ઘાત પણ કેટલી થવાની? 3 3 ની થવાની, ગુણાકારના ગુણાકાર, અહીંયા પણ 2 ની કેટલી ઘાત? તો 3 ઘાત, અને અહીંયા 5 ની કેટલી ઘાત? તો 3 ઘાત। 3 3 ની જોડ બને એટલે ઉપર ઘાત તો 3 જ આવવાની, અને બધાની ઘાત સરખી હોય બાળકો ત્યારે આખે આખા જે આધાર હે એને કૌંસમાં લખી નાખીએ આપણે, અને આખે આખા કૌંસની આપણે કેટલી ઘાત લખી શકીએ? તો 3 ઘાત। કૌંસમાં રહેલા પદનો હવે આપણે શું કરી શકીએ? તો ગુણાકાર 5 × 10 10 × 20, 20 ની કેટલી ઘાત? તો 3 ઘાત। તો તેથી 8000 નું ઘનમૂળ બરાબર બાળકો કેટલું થશે? 20। આને ઘનમૂળના સંકેતમાં મૂકવામાં આવે એટલે આની 3 ઘાત શું થઈ જાય? નીકળી જશે। આને ઘાત કાઢી નાખીને આને છે ને મૂકી દીધું ઘનમૂળની દિશાની અંદર, તો તેથી લખી શકાય કે 8000 નું ઘનમૂળ બરાબર 20। આટલો જ તફાવત છે આગળના દાખલા અને આ દાખલામાં, એટલે બધા જ દાખલા આપણે આ રીતે ગણીશું। 3 3 ની જોડ માટે 3 3 ઘાત મૂકીશું, આખે આખા પદમાં મૂકીને આખે આખા 3 ની ઘાત લખીએ, કારણ કે બધાની ઘાતો કેવી છે? સરખી છે। તો અંદરના પદનો શું કરી નાખી? અહીંયા ગુણાકાર, તો 5 × 10 10 × 20 ની 3 ઘાત, આની મારે ઘાત કાઢવી હોય તો આની નિશાની જે આ પદ એને શેમાં મૂકવું પડે ઘનમૂળ ના અંદર? તો લખી શકાય કે 8000 નું ઘનમૂળ બરાબર 20, તો 8000 નું ઘનમૂળ મળશે 20। આવી જ રીતે આપણે સ્વાધ્યાય 7.2 ના જે દાખલા આપણે અઘરા પડતા હોય એવા દાખલા આપણે જોવી, તો પહેલો અને બીજો દાખલો આપણે જાતે ગણી શકીએ। દાખલા નંબર 3 વિશે વાત કરી, 10648, સ્વાધ્યાય 7.2, એમાં વાત કરવામાં આવે તો ત્રીજો દાખલો
10648 નું અવિભાજ્ય અવયવની રીતે ઘનમૂળ મેળવી. તો અવિભાજ્ય અવયવની રીતે ઘનમૂળ મેળવવાનું કે એટલે સૌથી પહેલા એના અવિભાજ્ય અવયવો શોધવાના હતા. તો 10648 ના આપણે અવિભાજ્ય અવયવ મેળવી. તો અહીંયા 8 હોવાથી અહીંયા 2 વડે ભાગાય છે બાળકો, તો આલે 2 5 10 શેષ નથી વધતી, 2 3 ને 6, 2 2 ને 4 અને 4 2 ને 8, 5324 મળશે. ત્યારબાદ 4 હોવાથી અહીંયા પણ હજી 2 વડે ભાગાલે, એક વાર 2 વડે લે, ત્રણ વાર સુધી તો 2 વડે આપણે વિચારવું ને 2 વડે ભાગાલ તો અવિભાજ્ય અવયવની રીતમાં, કારણ કે જોડ તો ફરજિયાત બનવાની જ છે. તો 2 2 ને 4 13, 2 6 12, 1 વડે 2 6 12, 2 2 ને 4 હજી કેટલા વડે ભાગાલે, તો 2 વડે, 2 1 2, 3 2 6, 3 2 6 અને 2 1 2. હવે વિચારવાનું 3 વડે 2 ભાગી ગયા, હવે જો જેના વડે ભાગાલ તો એના વખતે 3 વડે ભાગ, 3 વડે એના વડે ભાગાલ છે. તો તમને બધાને ખબર છે 1331 11 નો ઘન એ 11 101 આવે, 11 11 આવે અને 11 1 આવે. નો આવડતો હોય તો ભાગાકાર કરી શકીએ. તો તેથી 10648 ના અવિભાજ્ય અવયવ 2 × 2 × 2 × 11 × 11 × 11 થશે. 3 ની જોડ બનાવી તો ઘાત સ્વરૂપે મારે એને લખવો હોય તો 2 ની કેટલી ઘાત, તો 2 ની 3 ઘાત અને 11 ની પણ કેટલી ઘાત, તો 3 ઘાત અને 2 ની ઘાત 11 એટલે 2 × 11 આખા કૌંસની આપણે 3 ઘાત લખી હતી આગળના ધોરણમાં ભણી ગયા આપણે. આ 3 ઘાત રહી કૌંસ વાળા પદ ને બંને ને લાગે એટલે આખા કૌંસની આપણે ઘાત લખી શકાય. અંદરના પદ નો ગુણાકાર 11 × 22, તો 22 ની કેટલી ઘાત, તો 3 ઘાત. તો તેથી 10648 નું ઘનમૂળ બરાબર 22, ઘન કાટ હોય તો આને શેમાં મૂકી દે, ઘનમૂળ ના નિશાની ની અંદર, તો આનું ઘનમૂળ આનો ઘન આ એવું થશે. ખ્યાલ આવે બાળકો, જોઈ લો. ત્યારબાદ દાખલાની વાત કરવામાં આવે તો દાખલા નંબર 5, દાખલા નંબર 5 બીજા દાખલા આપને આવડશે. દાખલા નંબર 5 માં શું કીધું, 15625, તો 15625 નું અવિભાજ્ય અવયવની રીતે ઘનમૂળ શોધો. તો સૌથી પહેલી ક્રિયા અવિભાજ્ય અવયવ બનો કે 15625 માં અહીંયા 5 છે તો 2 વડે તો ભાગાત છે નહીં, તો 3 વડે ચેક કરી લેવાનું પહેલા કે 5 6 5 11 11 ને 2 13 13 14 14 ને 5 તો 19, તો 19 3 ના ઘડિયામાં આવે નહીં, તો કેટલા વડે બાળકો ભાગાલે, 5 વડે આલે. 5 3 ને 15, 5 1 5 1 શેષ વધે એટલે 12, 5 2 ને 10 2 શેષ વધે એટલે 25 થઈ જશે, 5 5 25 માયા 5 હોવાથી હજી 5 3 ની જોડ તો 5 5 ની ફરી થશે જ આમાં. 6 5 ને 30 1 વધે એટલે કેટલા થશે બાળકો, તો 12, 2 5 ને 10 2 વધે એટલે કેટલા થશે 25, 5 5 ને 25 હજી કેટલા વડે ભાગ આવે, તો 5 વડે, 5 1 5 1 વધે એટલે કેટલા થઈ જશે, તો 12, 5 2 ને 10 25, 2 વધે એટલે 25 થઈ જાય, 5 5 25 અને 125 માં કેટલા વડે ભાગ આવે તમને ખ્યાલ જ છે, 25 5 125 અને 5 5 25 અને 5 1 5 તો બધા જ પાંચડે આવે, 6 વખત 5 આવે. તો તેથી 15625 ના અવિભાજ્ય અવયવ મળે છે 5 × 5 × 5 × 5 × 5 × 5. અહીંયા જોવામાં આવે તો 3 3 ની જોડ થઈ જાય. જો ઘાત સ્વરૂપે લખવું તો 5 ની 3 ઘાત ગુણ્યા આ 5 ની પણ 3 ઘાત લખી શકાશે. ઘાત સરખી હોવાથી એક કૌંસ ની અંદર મૂકી દઉં,
25 નું ઘનમૂળ તો ઘાત નીકળી જાય તો કેટલા વધશે બાળકો 25 તો 15625 નું ઘનમૂળ અહીંયા થશે 25 અથવા 25 નો ઘન થાય 15625 ત્યારબાદ આગળના દાખલાની વાત કરી તો 13824 દાખલા નંબર 6 13824 ના અવિભાજ્ય અવયવો પડી આપણે અવયવીકરણ ની રીતે અવિભાજ્ય અવયવો 13824 બાળકો કેટલા વડે ભાગાલે તો તમને એથી ખ્યાલ આવે બે વડે ભાગાલ છે 2 7 14 વધી જાય તો 2 6 12 છે 6 વધે કેટલા થઈ જશે 18 9 2 18 કઈ વધતું નથી એટલે 2 1 અને 2 અને 2 2 4 6912 બે હોવાથી બે વડે ભાગ ચાલે 2 3 6 4 2 8 એક વધે એટલે 11 2 5 10 એક વધે એટલે 2 6 અને 12 હજી બે વડે ભાગ આપે 2 1 2 એક વધે એટલે 14 2 7 અને 14 2 4 2 8 વધી જાય 2 2 4 5 હોવાથી એક વધે એટલે 16 2 8 અને 16 8 હોવાથી હજી પણ બે વડે ભાગાલ છે 8 2 16 એક વધે એટલે અહીંયા થઈ જશે બાળકો 12 6 2 12 કઈ વધતું નથી એટલે 8 ને ધ્યાનમાં લે 4 2 8 4 હોવાથી હજી પણ બે વડે ભાગ આલે 4 2 8 3 2 6 અને 2 2 4 હજી કેટલા વડે ભાગ તો બે વડે 2 2 4 3 2 1 અને 2 અને 2 6 અને 12 216 આવે હજી બે વડે ભાગ આલે 2 1 અને 2 ત્યારબાદ એક માં ભાગ નથી આવતો એટલે વચ્ચે થી આપણે બે સંખ્યાનો ઉપયોગ કરી તો પહેલા શેષ નો ભાગ ના આવે એટલે 0 મૂકવો પડે અને 2 8 અને 16 એટલે 108 આવે ત્યારબાદ 5 2 10 પહેલા થી આપણે બે સંખ્યાનો ઉપયોગ કરી શકીએ તો 5 2 10 અને 4 2 8 54 5 2 10 અને 4 2 8 ત્યારબાદ પાછો 2 વડે ભાગ તો 2 2 4 2 2 4 એક વધે એટલે 2 7 અને 14 હવે 2 વડે ભાગ હાલતો નથી તો બાળકો કેટલા વડો હાલે તો જોવો તો 9 3 27 એટલે 3 વડે હાલે 3 3 9 અને 3 1 3 તો કેટલી વખત બગડે આવે જોવો તો જો 3 3 6 3 9 વખત બગડા અને 3 વખત ટાઈમ બધી જોડ તો પૂરી જ થઈ જાય તો તેથી 13824 ના અવિભાજ્ય અવયવ 1 2 3 જોડ બગડા નહીં 1 જોડ 2 જોડ 3 જોડ અને 3 × 3 × 3 આ જોડ જો ઘાત સ્વરૂપે લખી તો 2 ની 3 ઘાત × 2 ની 3 ઘાત × 2 ની 3 ઘાત આ જોડ અને આ જોડ અને ગુણ્યા 3 ની 3 ઘાત થશે બધાની ઘાતો સરખી હોવાથી એક કૌંસમાં લખી તો 2 × 2 × 2 × 3 આખે આખા કૌંસની બધાની ઘાતો સરખી એક કૌંસમાં લખી શકીએ બધાનો કરી ગુણાકાર 2 2 4 4 2 8 8 3 24 તો 24 નો ઘન તો તેથી આ કોનું ઘનમૂળ મળે તો તેથી 13824 નું ઘનમૂળ થશે બાળકો 24 અને કઈ ઘન કાઢવું હોય તો અને શેમાં મૂકશું ઘનમૂળ ની અંદર જોઈ લો ત્યારબાદ દાખલાની વાત કરીએ તો આપણે 1,10,592
આ દાખલો આપણે હતો બાળકો છઠ્ઠો, ત્યારબાદ આપણે દાખલો જોવી સાતમો. ચોપડીમાં રકમ આપણે દાખલાના ક્રમમાં થોડી ભૂલ છે તો આપણે જોઈ લઈશું. આને ક્રમ આપી આપણે સાત, જેની રકમ છે 1,10,592. 1,10,592 રકમ કેવી આપણા માટે મોટી, છ આંકડાની રકમ. આનું મારે અવિભાજ્ય અવયવની રીતે ઘનમૂળ શું કરવાનું છે શોધવાનું, તો એના હું અવિભાજ્ય અવયવ પાડું. 1,10,592 તો અહીંયા બે હોવાથી બાળકો કેટલા વડે ભાગ આલશે, બે વડે આલશે. તો બે વડે ભાગ આપવામાં આવે તો બે સંખ્યા પહેલાથી આપણે લઈ શકીએ, 5 × 2 = 10. 11 + 1 વધે એટલે અહીંયા કેટલા થઈ જશે, 10. પાછા 5 × 2 = 10, શેષ વધશે નહીં. 2 × 4 એક વધે એટલે 19. 9 × 18 એક વધે એટલે 12, 2 × 6 = 12. કઈ અહીં છેદ વધવી જોઈએ નહીં. પાછા બે વડે ભાગ આલે, 2 × 4 અહીંયા શેષ વધે એટલે થઈ જાય 15. 2 × 7 = 14. 15 હતા અહીંયા શેષ વધે એટલે થઈ જાય 12, 2 × 6 = 12. કઈ વધશે ને એટલે 4 × 2 = 8. એક વધે એટલે 16 થાય, 2 × 8 = 16. કેટલા વડે ભાગ આલે તો હજી પણ બે વડે, 2 × 1 = 2. 3 × 2 = 6 અહીંયા થઈ જશે 16. 2 × 8 = 16. 2 × 4 અને 4 × 8. ત્યારબાદ હજી પણ 3 વખત બે બે વડે ભાગ આલશે. બે સંખ્યાને ધ્યાનમાં પહેલાથી લેવામાં આવે તો 6 × 2 = 12. એક વધે એટલે અહીંયા 18 થઈ જાય, 9 × 2 = 18. 2 × 1 = 2 અને 2 × 4 6,912. પાછા આગળ હાલી આપણે બે વડે ભાગ, 3 × 6 9 હે તો 4 × 8 એક વધે એટલે 11. 5 × 10 એક વધે એટલે 2 × 6 = 12. બે વડે ભાગ આપી બેકી સંખ્યા, 2 × 1 = 2 એક વધે એટલે 2 × 7 = 14. કઈ વધે નહીં એટલે 2 × 4 એક વધે એટલે 2 × 8 = 16. હજી બે વડે ભાગ આવશે, બે સંખ્યાને ધ્યાનમાં લઈ લે, 8 × 16 અહીંયા થઈ જશે 12. 2 × 6 = 12 કઈ વધે નહીં એટલે 4 × 8 હજી પણ બે વડે ભાગ આપે, 4 × 8 3 × 6 અને 2 × 4 કેટલા વડે ભાગ આવે તો હજી બે વડે, 2 × 4 2 × 1 = 2 2 × 1 = 2 2 × 6 = 12 216 માં પણ બે વડે ભાગ આવે, 2 × 1 = 2 એક જ જયારે બે સંખ્યા ઉપયોગમાં લેવી હોય છે તો પહેલા શેષના ભાગ નો લે, જેથી 2 × 8 = 16. આપણે આગળથી શીખી ગયા વસ્તુ, આગળનો દાખલો અહીંથી આપણે ખ્યાલ આવી જાય કે વચ્ચેથી ભાગ નથી આવતો, શૂન્ય મૂકવી પડે છે. તો કેટલા વડે ભાગ આપશું હવે, તો 8 હે 2 વડે. 2 × 5 = 10 અને 4 × 8 હજી 54 માં જોવામાં આવે તો 2 વડે ભાગ આલે, ન હમાય તો આપણે આગળ ભાગ નો ઉપયોગ કરશું. 54 માં 2 વડે ભાગ આપવામાં આવે તો 2 × 4 2 × 4 એક વધે એટલે 2 × 7 = 14. હવે 2 વડે ભાગ નથી આલતા, 2 ની જોડ જોઈ શકો, 2 2 2 અને 2 જોડ પૂરી થઈ જાય. કેટલા વડે ભાગ આલે બાળકો, તો 3 વડે. 9 × 3 = 27, 3 × 3 = 9 અને 3 × 1 = 3. આ જોડ પણ અહીંયા થઈ જશે. તો 1, 2, 3 અને 4 જોડ હે બગડાની, તો કોના અવયવ તો લખી, તેથી 1,10,592 ના અવયવ પાડવામાં આવે તો 4 જોડ બગડાની લખી આપણે. આ 1 જોડ ગુણ્યા 2 જોડ અને 3 જોડ 4 જોડ ગુણ્યા 1 જોડ છે 3 ની, તો 3 × 3 = 3. એને શું પડે છે, અવિભાજ્ય અવયવ. અવિભાજ્ય અવયવ ઘાત સ્વરૂપે લખવામાં આવે તો 2 ની 3 ઘાત ગુણ્યા 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 3 ની 3 ઘાત
चार जोड़ बगड़ा नहीं ने एक तगड़ा नहीं जोड़, तो ये जोड़ ने अपने घात स्वरूपे लखी नाख्या। तो काउस में लखवामां आवे 2 गुणिया 2 गुणिया 2 गुणिया 2 गुणिया 3 आखा काउस ने 3 घात। बधाई गुणाकार करवामां आवे 2 2 4 4 2 8 8 2 16 16 करीने 48 48 नी 3 घात थशे। तो तेथी अपने कोनु घनमूल गोती तो 1,10,592 नु घनमूल बराबर 48 थाय। थोड़ा अविभाज्य अवयव अपने जो आवे तो शू छे मोटू थाय, पण क्यांय अपने मोटा अंक नो उपयोग करी एवो अविभाज्य अवयव न पड़ता। तो जोई सकीए जोई लेशु अपने तो आना ऊपर भी अपने 7.2 ना दाखला जाते हवे गणी सकीए। ત્યારબાદ આપણે એક મુદ્દો એવો જોવાનો હોય કે અનુમાનની રીતે હવે આપણે એક એક લીટીમાં જવાબ કેવી રીતે મેળવી કે આનો આનું ઘનમૂળ કેટલું થાય, તો અનુમાનની રીતે આપણે શું ગોતી ઘનમૂળ। તો નવો ટોપિક આમાં ભણી આપણે અનુમાનની રીતે ઘનમૂળ કઈ રીતે શોધી શકાય। અનુમાનની રીતે ઘનમૂળ શોધો। આપણા માટે મહત્વનો મુદ્દો આપણે વિચારીને પણ સામાન્ય રીતે ઘનમૂળ શોધી શકીએ, પણ 1 થી 10 સુધીના આપણે ઘન યાદ હોવા જોઈએ। તો સૌથી પહેલા તમે જો હું 1 થી 10 સુધીના ઘન લખી નાખું કે તમને ખ્યાલ હોવો જોઈએ કે 1 નો ઘન, તો ડાયરેક્ટ હું જવાબ લખું 1 નો ઘન 1, 2 નો ઘન તો 2 નો ઘન 8, ખ્યાલ હોવો જોઈએ આપણે પાકા કરવા લખી દીધા। 3 નો ઘન 3 તરી 9 તરી 27, 4 નો ઘન 4 16 16 4 64, 5 નો ઘન 5 નો ઘન 125, 6 નો ઘન તો 6 નો ઘન 216, 7 નો ઘન 343, 37 49 49 70, 8 નો ઘન 512, 9 નો ઘન 729 અને 10 નો ઘન 1000। તો આ રીતે આપણે 1 થી 10 સુધીના ઘન યાદ હોવા જોઈએ। જો 1 થી 10 સુધીના ઘન યાદ હશે તો અનુમાનની રીતે તમને ઘનમૂળ શોધતા આવડશે। હવે વિચારી ઘનમૂળની રીતે ઘનમૂળ કઈ રીતે મળે, તો આપણે ચાર આંકડાની એક સંખ્યા લઈ 4913, 4000 પહેલો દાખલો લઈએ આપણે 913। આનો મારે શું ગોતવાનું બાળકો, ઘનમૂળ, એટલે એને શેમાં મૂકી દે, ઘનમૂળના સંકેતમાં જ મૂકી દે। અને આનો મારે અનુમાનની રીતે ઘનમૂળ મેળવવું હોય તો અનુમાનની રીતે જ્યારે પણ ઘનમૂળ મેળવવાનું કીધું હોય તો સૌથી પહેલા એ બે ઈ સંખ્યા છે એના બે ભાગ પાડવાના, બે ભાગ પાડવાનો। હવે ભાગ કેવો પાડવાનો એ કહેજો, તો પહેલો ભાગ તમારે પાછળથી પાડવાનો એકમ દશક અને સોનો, અને માઇલો ત્રણ સંખ્યાનો જ પડશે, આગળનો ભાગ નાનો મોટો થઈ શકે, પણ પહેલો ભાગ માહિતી પડશું એમાં એકમ દશક સો, એકમ દશક સો એટલે પાછળથી ત્રણ સંખ્યાનો પડવાનો, ખ્યાલ આવે બાળકો। અને બીજો ભાગ માહિતી વધેલી સંખ્યાનો પાડ દેવો, જે અવૈધી હોય સંખ્યા, એક વધે તોય ભલે, બે વધે તોય ભલે, ત્રણ વધે તોય ભલે, એથી વિશેષ આપણે 6 સંખ્યાથી મોટી સંખ્યા આવતી નથી એટલે વિચારવાનું થતું નથી, એટલે આગળનો ભાગ કાં એક નો પડશે કાં બે નો પડશે કાં ત્રણ જ વધશે, પણ પાછળનો જે ભાગ છે એ ત્રણ સંખ્યાનો જ પડવો જોઈએ। અને એ ત્રણ સંખ્યા કઈ, એકમ દશક અને સો, બાળકો એટલો ખ્યાલ આવે। હવે વિચારી વાયલી સંખ્યાથી વિચારી, વાયલી સંખ્યા પહેલો ભાગ 913 નો પડે, તો એ 913 માં એકમ નો અંક શું છે, તો એનો એકમ નો અંક 3। તો આપણે આગળના એકમનો અંક શીખી ગયા, જેનો એકમનો અંક 3 હોય એનો જવાબ આવે એનો એકમનો અંક શું આવે, તો 3 હોય તો અહીંયા મૂકી દો 7, કીધું તો ને 3 હોય તો 7, 7 હોય તો 3, 2 હોય તો 8, 8 હોય તો 2, બાકી બધાની આઈ જ આવે। તો આ પહેલું કામ પૂરું, પહેલા ભાગનું કામ। હવે બીજા ભાગનું કામ વિચારો, તો બીજા ભાગનું કામ 1 થી 10 સુધીના ઘનમાં જોવાનું, આ કેટલી સંખ્યા 4, તો 4 એટલે કોની વચ્ચે આવી જાય, 1 અને 8 ની વચ્ચે આવી જાય,
चार एक आठ वे आई जाए तो एक आठ वे आई जाए एम अपने नानी संख्या ने ध्यान में लो तो एक इनो घन तो एक नो घन करो तेरे एक आवे बे नो घन करो तेरे आठ आवे ई बे नी वच्चे आ चार आवी जाय तो एक नो घन एमां नानी संख्या लेवानी तो एक तो आ सत्तर गुणिया सत्तर गुणिया सत्तर त्रण वखत करो चार हजार नौसो तेर आ अनुमान नी रीते घनमू तमे बेटा बेटा नक्की करी शको ख्याल न आए तो थोड़क अपने आखे जाते दाखला पुनरावर्तन करशु एटले आपने ख्याल आवी जशे आपणे बीजी रकम जोवी 12167 जवाब एकम नो अंक तमने ख्याल होवो जोईए त्रण एकम ना अंक विशे भण्या हता आपणे आगळ12167 આવીજ રીતે આપણે મોટી સંખ્યા લઈ 32768 ત્રીજું 32768 નું ઘનમૂળ તો પહેલા ભાગ પાડો એકમ દશક અને 100 નો ભાગ પહેલો વધેલી સંખ્યાનો ભાગ બીજો એક સંખ્યા આની મળશે એક સંખ્યા આની મળશે તો આનો હું જોવાનું હોય આપણે પહેલો ભાગ પાડ્યો 768 27 करता 32 वधी जाय 64 64 करता घटी जाय आ बे नी वच्चे आवे तो 3 ने 4 मां नाना कोण तो 3 तो 32 घन नी संख्या ध्यान में लेवानी आने आ तो खाली जोवा माटे ध्यान में लेशु तो 3 નો ઘન 27 4 નો ઘન 64 આ બે ની વચ્ચે આવે માં 3 અને 4 માંથી 3 નાના એટલે 3 મૂકી દીધા એવું ને એવું ઉદાહરણ આપણે આગળ જોઈ તો એવું ને એવું જોઈ કે કઈ સંખ્યા જોઈ હતી મોટી હતા 6 આંકડા વાળી તો 110592 110592 6 અંક ની સંખ્યા તો પહેલો ભાગ એકમ દશક અને 100 નો પાડી દે નીચે અંડરલાઈન કરી ઉપર કરી એને કઈ આપણે મતલબ નથી આપણે અનુમાનની રીતે ઘનમૂળ મળવું જોઈએ તો પહેલો ભાગ આ બાકી વધેલી સંખ્યાનો એટલે બે થઈ થઈ ના પડે પહેલો ભાગ પડે 592 નો બીજો ભાગ પડે છે 110 નો તો 592 માં એકમનો અંક 2 હોવાથી જવાબ આવેલો એકમનો અંક 8 હોય ત્યારબાદ 110 ની વિચારી અનુક્રમ પૂરું 110 તો જો કોની વચ્ચે આવે 110 4 નો ઘન 64 અને 5 નો ઘન 125 વધી જાય 110 થી તો એમાં 4 નો ઘન અને 5 ના ઘન માં 4 નાના એટલે 48 જવાબ આવ્યો તો આપણે ત્યારે પણ તો અહીંયા તમને એનું ઘનમૂળ ડાયરેક્ટ મળી જાય 48 હવે પ્રશ્ન એવો થાય સાહેબ 3 અંકની સંખ્યા હોય તો 3 અંકની સંખ્યા હોય તો ભાગ પણ તમે જો એક જ પડે હું ધારો કે લઈ લઉં 729 એનું અનુમાનની રીતે ઘનમૂળ શોધો તો ભાગ આમાં પાડવાનો પહેલો ભાગ તો હંમેશા એકમ દશક 100 નો જ પડે તો આગળનો ભાગ જ પડતો નથી તો નહીં પાડવાનો અને એક જ ભાગ પડતો જવાબ એક જ અંકમાં મળશે 9 હોય તો એનો એકમ નો 9 હોય તો જવાબ આવીનો એકમ નો 9 જ હોય તો 9 એ 729 નું ઘનમૂળ 9 જોઈ લો બાળકો હજી એકાદો દાખલો આપણે જોવો હોય તો જોઈ શકીએ આમાં 857375
375 કેટલા અંકની સંખ્યા છે બાળકો તો 6 અંકની ભાગ પાડો તો પહેલો ભાગ એકમ દશક અને 100 નો અને બીજો ભાગ વધેલી સંખ્યા એકની હોય તો ભલે બે અંક હોય તો ભલે ત્રણ અંક હોય તો ભલે પહેલો ભાગ પડે છે 65 થી 375 નો તો એનો એકમ નો 5 છે તો જવાબ આવે એનો એકમ નો 5 જ હોય કારણ કે 5 માં 5 આપણે આગળ લખ્યું ત્યારબાદ બીજો ભાગ 857 તો 857 1 થી 10 સુધીના ઘન કરો એમાં કોની વચ્ચે આવે જો તો જોઈ શકીએ આપણે કે 857 729 થી વધારે એટલે સોરી ઓછા તો 512 કરતા વધારે 709 સોરી 729 થી વધારે અને 1000 કરતા ઓછા તો 9 અને 10 9 નો ઘન થાય 729 10 નો ઘન થાય 1000 વિના કરતા વધી જાય એટલે કઈ સંખ્યા ધ્યાનમાં લેવાય 9 નાની સંખ્યા તો અહીંયા તમને જવાબ મળશે બાળકો 95 તો 95 × 95 × 95 તમે 3 વખત કરો એટલે એનો જવાબ આવે 857375 તો આવી રીતે આપણે કોઈ પણ સંખ્યાનું ઘનમૂળ આપણે ગોતી શકીએ આપણી પાસે 6 અંક સુધીની મોટા મોટી સંખ્યા હોય ત્યારે એના ઘનમૂળ આપણે મેળવી શકાય અહીંથી તમને અનુમાનની રીતે કઈ રીતે ઘનમૂળ મેળવવું એના વિશેનો ખ્યાલ મળે ત્યારબાદ સ્વાધ્યાય 7.2 માં આપણે ખરા ખોટાની થોડીક વાત કરવામાં આવેલી છે તો ખરા ખોટા આપણે જે તે ભણ્યા એના ઉપરથી ખરા ખોટા એ જોવા મળે છે જે જાતે આપણે જોઈ શકીએ તો અહીંયા આપણે આ ચેપ્ટર શું થાય છે પૂરું બાળકો